नमस्कार दर्शक मित्रों, हूँ छू वाहिद मसदी अने आप निहाड़ी रह्या छो गाम टीवी भरूच। हवे निहाड़ी आजना मुख्य समाचारों। भरूच शहेरना मुंडाफळियामां कोरोना वायरसनी संक्रमित थईने सारवार दरमियान मोतने भेटनार इमरानना संपर्कमां आवेली किशोरी अने तेनी माताने कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो हतो, जेने लईने जिल्लानुं वहीवटी तंत्र दोड़तुं थई गयुं हतुं। भरूच जिल्लामां कोरोना वायरस लोकोनो पीछो छोड़तो नथी, त्यारे आजे वधु बे लोकोने कोरोना पॉजिटिव थी चेप लाग्यो होवानी विगतो बहार आवी छे। अत्रे उल्लेख करवो रह्यो के भरूच तालुकाना आमोद खाते ना इखर खाते थी धर्म प्रचारकों थी त्यारबाद एक पछी एक कोरोना वायरसना दर्दियों में वधारो थतो गयो, जेमां सिविल हॉस्पिटल में तबीब नर्स अने लैब टेक्निशियन पण संक्रमित थया हता। જ્યારે ભરૂચ શહેરના મુંડાફળિયામાં રહેતો ઇમરાન અને તેના કાકીને પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, જેઓનું મોત થયું હતું સારવાર દરમિયાન। ત્યારે ભરૂચમાં કુલ જે તે સમયે 25 જેટલા કોરોના વાયરસથી સંક્રમિત થયાના દર્દીઓ નોંધાયા હતા, જેમાંથી બે લોકોના મોત થયા હતા। જ્યારે વધુથી વધુ લોકોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે આજે ભરૂચ શહેરના મુંડાફળિયામાં વધુ બે કેસ મળી આવ્યા હતા। મળેલી વિગતોમાં 31 વર્ષીય એક મહિલા અને તેની 11 વર્ષીય પુત્રી અસફિયા ઇરશાદ શેખને ભરૂચના મુંડાફળિયામાં રહે છે, તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। તેઓ બંને મૃતક ઇમરાનના સંપર્કમાં આવ્યા હતા તેવું જાણવા મળ્યું છે, જેને લઈને ફરાના અને અશ્વિયાના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેઓનો આજે રિપોર્ટ પોઝિટિવ આવતા બંનેને સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ એટલે કે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આમ કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલા માતા અને પુત્રીને પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તેઓ બંનેને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આમ જોવા જઈએ તો ભરૂચ જિલ્લામાં કુલ 27 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં બે લોકોના મૃત્યુ થયા છે, 14 લોકોને રજા આપવામાં આવી છે, ત્યારે વધુ 11 અંગેનો રિપોર્ટ આવવાનો બાકી છે। અંકલેશ્વરના પટેલનગરમાંથી શ્રમજીવીઓને ભોજન મળતું નથી, ભૂખે મરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થતા રાષ્ટ્રનેતા અહમદભાઈ પટેલ સુધી પહોંચતા રાષ્ટ્રનેતા અહમદભાઈ પટેલ દ્વારા ભૂખ્યાના ભોજન સંસ્થા દ્વારા શ્રમજીવો માટે ભોજનની વ્યવસ્થા કરી છે। અંકલેશ્વરના પટેલનગરમાં રહેતા અને અંકલેશ્વર JDCની કંપનીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ કામ કરતા 150થી વધુ કામદારોને લોકડાઉન વચ્ચે પગાર ના મળતા અને ભોજન માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જે અંગે કામદારોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા વિડીયો ભરૂચના લોકલાડીલા નેતા અહેમદભાઈ પટેલ સુધી દિલ્હી ખાતે પહોંચતા પોતાના વતનમાં ફસાયેલા મજદૂરોને ભૂખ્યાને ભોજન સંસ્થાના સહયોગથી ભોજન વ્યવસ્થા પૂરી પાડી ફસાયેલા શ્રમજીવીઓને મદદરૂપ થતા શ્રમજીવીઓ હવે ચિંતા મુક્ત થયા છે। અંકલેશ્વરના પટેલનગરમાં રહેતા અને JDC કંપનીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ ફરજ બજાવતા 150થી વધુ શ્રમજીવીઓને ગત માર્ચ મહિનાનું પગાર કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં ન આવતા શ્રમજીવીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। લોકડાઉન વચ્ચે રોજગાર ધંધા સંપૂર્ણપણે બંધ થતા પટેલનગરમાં રહેતા શ્રમજીવીઓ માટે એક ટકનું ભોજન પણ વિકટ સમસ્યા બની જતા ન છૂટકે તેઓએ આ અંગે સમસ્યા જાહેર કરતો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો। જોકે આ વિડીયો દિલ્હી ખાતે રાજ્યસભા સભ્ય અને ભરૂચના લોકલાડીલા નેતા અહેમદભાઈ પટેલ સુધી પહોંચતા તેઓએ ભરૂચના અંગત સ્થાનિક સેવાભાવી યુવાનને જાણ કરી હતી, ત્યારબાદ ભૂખ્યાને ભોજન ટીમના સભ્યો દ્વારા 150થી વધુ શ્રમજીવીઓ માટે તાત્કાલિક ધોરણે ભોજનની વ્યવસ્થા કરી હતી। હિન્દુ મુસ્લિમ શ્રમજીવીઓ લોકડાઉન વચ્ચે અંકલેશ્વરમાં ફસાયા છે, જે અંગેનો વિડીયો વાયરલ થતા રાજ્યસભાના સભ્ય અહેમદભાઈ પટેલ સુધી પહોંચતા પોતાના વતનમાં ફસાયેલા શ્રમજીવીની સમસ્યા સ્થાનિક સેવાભાવી યુવાનના સહયોગથી મદદરૂપ થયા હતા। ત્યારે આ અંગે સેવાભાવી યુવાનો દ્વારા કંપનીનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો અને શ્રમજીવીઓની પગારની સમસ્યા અંગે જાણકારી મેળવી તાત્કાલિક ધોરણે ગત માર્ચ મહિનાનો પગાર ચૂકતો કરવા બાબતે અપીલ કરી હતી। હાલ કોન્ટ્રાક્ટર દ્વારા 2 દિવસમાં તમામ કામદારોને પગાર ચૂકતો કરવાની બાહેધારી આપી છે, ત્યારે આ વચ્ચે જ હાલમાં લોકડાઉન વચ્ચે રમઝાન મહિનો પણ ચાલી રહ્યો હોય લોકડાઉનમાં 150થી વધુ શ્રમજીવીઓ ફસાયા છે, તેમાં હિન્દુ મુસ્લિમ તમામ શ્રમજીવીઓ ફસાયા છે। હાલમાં
માં રમજાન માસ ચાલી રહ્યો હોય 150 પૈકી જે મુસ્લિમ શ્રમજીવીઓ પણ ફસાયા છે તેમને રમજાન માટે ઇફતારી અને શહેરીની વ્યવસ્થા પણ ભૂખ્યાને ભોજન ટીમ દ્વારા કરવામાં આવી હતી અને ભૂખ્યાને ભોજન ટીમ દ્વારા તેમને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે જે અંગે ફસાયેલા શ્રમજીવીઓએ ભૂખ્યાને ભોજન ટીમના સભ્ય એવા માંગીલાલ રાવલ અસલમભાઈ ખેરાણી ભરતભાઈ પટેલ અતુલ મુલાણી તેમજ તેમની સમસ્યાને સમજનાર રાજ્યસભાના સભ્ય અહેમદભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ ભૂખ્યાને ભોજન ટીમના અન્ય સભ્યોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં તેઓએ વતન જવા માટે પણ વિશેષ સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી છે આ અંગે મીડિયાને માહિતી આપતા ભૂખ્યાને ભોજન ટીમના સભ્યએ જણાવ્યું હતું કે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં આ વિડીયો રાજ્યસભાના સભ્ય અહેમદભાઈ પટેલ સુધી પહોંચ્યો હતો જે વિડીયો ક્લિપ જોયા બાદ રાજ્યસભાના સભ્ય અહેમદભાઈ પટેલે ધ્યાનમાં આવતા તેઓએ તેમની સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક સેવાભાવી યુવાનોને જાણ કરી હતી ત્યારબાદ અમારી ટીમ દ્વારા તેમના માટે વિશેષ ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે અંકલેશ્વર શહેરમાં અન્ય કોઈ જગ્યાએ પણ જો લોકોને ભોજન માટે સમસ્યા હોય અથવા તેમને 2 ટકનું ભોજન માટેની સુવિધા જોતી હોય તો તેઓ અમારી ટીમનો સંપર્ક કરી શકે છે અમે મકસૂદ ખાન બોલ રહા હું મેરે કો વિડિયો બના કે મેં વિડિયો વાયરલ કિયા થા હમ લોગો કો ખાના નહીં મિલતા થા હમારા કંપની પેમેન્ટ નહીં દિયા થા इसके लिए हम लोग वीडियो वायरल किया है तो वीडियो क्या है हमारा दिल्ली तक गया है दिल्ली से अपना अहमद भाई पटेल की तरफ आया है तो उन्होंने हम लोग को खाने का पूरा इंतजाम किया है और इसमें से हमारे असलम भाई और मंगीलाल भाई थे उन लोगों ने हम लोग को पूरा भोजन का इंतजाम किया है खाने पीने का और हमारी कंपनी के पेमेंट का भी इंतजाम किया है पेमेंट हमारा 2 दिन के बाद बोला देने के लिए तो देने के लिए हमारा से वो हो गया जी आपको कोई तकलीफ अभी हमको कोई तकलीफ नहीं है सब हमारा सब क्लियर हुआ मैं जितेंद्र कुमार हमने वीडियो बनाकर वायरल किया था क्योंकि हमारे पास खाने का कोई कुछ नहीं था पैसा था जो वो हमने यूज कर लिया था लेकिन हमने वीडियो जो वायरल किया था वो दिल्ली तक गया वहाँ से अहमद पटेल साहब के पास आया और उन्होंने हमारे खाना का बंदोबस्त किया खाना अब हमारे लिए मिल रहा है कंपनी जो भी पगार देने के लिए कहा है कि उन्होंने बात किया तो बोला कि 2-3 दिन में पगार हो जाएगा आपके तो इसके लिए हम उनको थैंक यू बोलना चाहते हैं और उनसे रिक्वेस्ट करेंगे कि वो हमारे जाने के कम से कम व्यवस्था करें अंकलेश्वर तालुकाना खेडूतोने केळा शाकभाजी सहित योग्य भाव नहीं मळता आज भारत किसान संघ द्वारा एसडीएम ने आवेदन पत्र आपी रजूआत करवामां आवी हती ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા માટે રાજ્ય સરકારની સૂચના હેઠળ લોકડાઉન ચાલી રહ્યું છે લોકડાઉન અંતર્ગત તમામ રોજગાર ધંધા સંપૂર્ણપણે બંધ છે જેને લઈને લોકોને ક્યાંક ને ક્યાંક તેનું નુકસાનની અસર દેખાઈ રહી છે પરંતુ આ વચ્ચે જ હવે અંકલેશ્વર તાલુકામાં ખેતી કામ કરતા ખેડૂતોને પણ તેની અસર વર્તાઈ રહી છે લોકડાઉનમાં કેળા સહિત શાકભાજીના ભાવ ઓછા મળતા ખેડૂતોએ આજરોજ આ અંગે જિલ્લા નાયબ કલેક્ટરને અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે આવેદન પત્ર આપીને કેળા અને શાકભાજીના યોગ્ય અને ગુણવત્તાભર ભાવ મળે તેવી માંગ કરી છે ખેડૂતોના જણાવ્યા મુજબ લોકડાઉન વચ્ચે તમામ રોજગાર ધંધા સંપૂર્ણપણે બંધ છે ત્યારે આ વચ્ચે જ ખેતી કામમાં પણ તેની અસર વર્તાઈ રહી છે કોરોના વાયરસને અટકાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 2 તબક્કામાં 40 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ વચ્ચે તમામ રોજગાર ધંધા સંપૂર્ણપણે બંધ હોવાને પગલે વેપારીઓ અને ઉદ્યોગકારોને નુકસાની વેઠવી પડી રહી છે આ સાથે જ હવે અંકલેશ્વર તાલુકામાં ખેતી કામ કરતા ખેડૂતોને પણ તેની અસર ક્યાંક ને ક્યાંક વર્તાઈ રહી છે અંકલેશ્વર તાલુકામાં નર્મદા નદીના તટ વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો કેળાની ખેતી કરે છે ચાલુ વર્ષે સારા એવા વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં કેળાનું મબલક ઉત્પાદન થયું છે પરંતુ સમસ્યા એ છે કે કેળાને ખરીદનાર કોઈ નથી જેના કારણે હાલમાં અંકલેશ્વરના બજારોમાં કેળાના મણના ભાવ રૂપિયા 40 મળી રહ્યા છે 20 કિલો કેળાના ભાવ ફક્ત 40 રૂપિયા મળી રહ્યા છે જેને લઈને ખેડૂતોને ખાતર બિયારણ અને તેમાં ડીઝલ પણ માથે પડે છે ત્યારે આ વચ્ચે જ ખેડૂતોની હાલત દયનીય બની છે તો સાથે જ કેટલીક શાકભાજીમાં પણ ઓછો ભાવ મળતો હોવાને પગલે ખેડૂતોની દશા બેઠી છે જો ખેડૂતો વેપારીઓને સસ્તા ભાવે આ શાકભાજી કે ફળ ના આપે તો ખેડૂતોનો પાક નષ્ટ થઈ જાય અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવું પડે તેમ છે જેને કારણે ના છૂટકે ખેડૂતો સસ્તા ભાવે ફળ અને શાકભાજી વેચી રહ્યા છે ત્યારે આ વચ્ચે જ હવે અંકલેશ્વર તાલુકાના ખેડૂતો દ્વારા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજરોજ એસડીએમને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી
હતી કે તેઓને કેળા અને શાકભાજીના યોગ્ય ભાવ મળે તે માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે. જો ખેડૂતોને સારો ભાવ નહીં મળે તો ખેડૂતોની હાલત દયનીય બની જશે, જેને કારણે આજરોજ તેઓએ સરકારને રજૂઆત કરી હતી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરી છે. મારું નામ નિલેશભાઈ છે, હું અંડારા ગામનો રહેવાસી છું. મારી જમીન જૂના છાપરા ગામમાં આવેલ છે. મેં આ વર્ષે કેનો પાક બનાવેલ છે. આ વર્ષે કેનો પાક શરૂ થતાં વેપારીઓ 40-50 રૂપિયા માગે છે અને બજારની અંદર પાકા કેળા 25-30 રૂપિયા કિલો મળે છે. તો મારે સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે આ બાબતે પગલાં લેવા જોઈએ. અંકલેશ્વર, ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા તરફથી અંકલેશ્વર અને હાંસોટ ના પ્રમુખ તરીકે હું સુરેન્દ્રસિંહ મહારાવલજી આપ સૌનું સ્વાગત કરું છું. ખરેખર લોકડાઉનની પરિસ્થિતિમાં ખેડૂત કે જેને આજરોજ આપ સૌ જાણો છો કે કેળના ખેડૂત આખું વર્ષ મહેનત કરીને કેળ પકવે છે, પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે જે કેળના ભાવ વર્ષોથી 250 હતા તેની જગ્યાએ અત્યારે હાલમાં જ ખેડૂતોને 40-50 રૂપિયાના ભાવથી ચાલે છે, જેથી કરીને ઘણી બધી નુકસાની ખેડૂતોને એ કરવી પડે છે, જેથી કરીને ખેડૂત શું કરી શકે. ખેડૂત મજબૂર થઈ ગયો છે. ઘણા ખેડૂતો તો પોતાનો પાક ઊભો પાક પણ કાપવા માંડ્યા છે, જેથી કરીને આ માટે આજરોજ અને સાથે સાથે અંકલેશ્વર તાલુકાની વાત કરીએ તો શાકભાજીના જે ખેડૂતો છે કે જેઓને બહુ જ ઓછા ભાવે વેપારીઓ લૂંટી રહ્યા છે, તેની માટે આજરોજ નાયબ કલેક્ટર શ્રી ભગોરા સાહેબને આવેદનપત્ર ભારતીય કિસાન સંઘ તરફથી આપવા આવ્યા હતા અને તેઓએ અમને સારો એવો જવાબ આપ્યો અને ખરેખર આ આવેદનપત્રનો એક પોઝિટિવ જવાબ આપ્યો છે અને એનું કંઈ નિરાકરણ ખેડૂતો માટેનું કરવામાં આવે અને એનો નિકાલ થાય તાત્કાલિક એની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને સારો એવો ભાવ મળે જેથી કરીને ખેડૂત ફરીથી બેઠો થાય એવી અમારી નમ્ર અરજ છે. અને ભારતીય કિસાન સંઘ તરફથી હું એક પ્રમુખ તરીકે તાલુકાના પ્રમુખ તરીકે હું ખરેખર એક દયાજનક પરિસ્થિતિમાં ખેડૂતો સાથે રહીને ભારતીય કિસાન સંઘ હંમેશા રહ્યું છે. તો આજે અમે આવેદનપત્ર આપીને અમારો આ જે ગુસ્સો છે તે ઠાલવી રહ્યા છે. સાથે સાથે ખેડૂત આગેવાન કાંસિયા, અંડાળા, કલખોડ, તરિયા, ધંતુરિયા, સજોદ, દીવા આ બધા ગામોના ખેડૂતોનો પણ આક્રોશ છે, તો ખેડૂતો વતી પણ આ અમે કામ કરી રહ્યા છે. નેત્રંગના 5 વર્ષીય રસેશ શાહે પોતાના ગલ્લામાં જમા કરેલા ₹10,000 કોરોના વાયરસમાં લડતા વોરિયર્સ માટે વાપરવા પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યા હતા. જન્મદિવસની ઉજવણી ન કરીને નેત્રંગના પાર્શવ રેશેશભાઈ શાહે પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં ₹10,000 અર્પણ કર્યા છે. 5 વર્ષથી પોતે ગલ્લામાં ભેગા કરેલા બચતના રૂપિયા સદઉપયોગ કરીને માનવતા મહેકાવી છે. કોરોના વાયરસની મહામારીને લઈને પ્રધાનમંત્રી મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલ રિલીફ ફંડમાં નેત્રંગ ટાઉનમાં રહેતા એક 5 વર્ષના બાળકે પોતાના જન્મદિવસની ઉજવણી ન કરી તે નિમિત્તે પોતે 5 વર્ષથી પોતાના ગલ્લામાં એકત્રિત કરેલ ₹10,000 રિલીફ ફંડમાં અર્પણ કરીને માનવતા મહેકાવી છે. નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં જલારામ મંદિર પાસે રહેતા મૂળ વડોદરા જિલ્લાના વડુ ગામના સેવાભાવી સ્વર્ગીય ભૂપેન્દ્રભાઈ સ્વચંદભાઈ શાહના દીકરા રેશેશ ભાઈનો પુત્ર પાર્શવ કુમાર રેશેશભાઈ શાહનો ચાલુ વર્ષે તારીખ 14 એપ્રિલના રોજ 5મો જન્મદિવસ એટલે કે બર્થડે હોય. પાર્શવ કુમારે આ દિવસે પોતાની જાતે પોતાના ફાધર પાસે ઈચ્છા વ્યક્ત કરી કે પપ્પા, આપણે મારા બર્થડેની ઉજવણી કોરોના વાયરસના કારણે કરવાની નથી, મારો ગલ્લો આજે પણ તોડી નાખીએ અને તેમાંથી જે કંઈ રૂપિયા નીકળે તે આપણે પ્રધાનમંત્રી મોદી દ્વારા કોરોના વાયરસને લઈને જે રિલીફ ફંડ શરૂ કરાયું છે જેમાં દાન કરી દઈએ. તેની વાતને ધ્યાને લઈને રેશેશભાઈ શાહે તેમજ પ્રદીપભાઈ ગુજ્જર દ્વારા નેત્રંગના મામલતદાર એલઆર ચૌધરીનો સંપર્ક કરતા તેઓએ આ બાળકની વાત સાંભળીને ખુશ થયા અને જણાવેલ કે રિલીફ ફંડમાં એકાઉન્ટ પેનો ચેક આપવો પડશે, જેને લઈને આજરોજ 28
21મી એપ્રિલના રોજ પાર્શવ કુમાર શાહની ઈચ્છા પૂર્ણ કરવા માટે મામલતદાર એલઆર ચૌધરીએ તેના હસ્તે ₹10,000નો ચેક અર્પણ કરવામાં આવ્યું હતું. પાર્શવ શાહે આ નિમિત્તે જણાવેલ કે મોદી દ્વારા મેં મોકલેલે રૂપિયા તમે સ્વીકાર કરશો અને કોરોનાને દેશમાંથી ભગાવવાની માંગ મૂકી હતી. રાજ્યભરમાંથી નેત્રંગ ટાઉનનો પાર્શવ કુમાર, જે 5 વર્ષની ઉંમર ધરાવે છે, જેણે રિલીફ ફંડમાં પોતાના ગલ્લા તોડીને દાન કર્યું હોય તેવા પ્રથમ બનાવ બન્યો હોય તેમ મામલતદાર નેત્રંગ એલઆર ચૌધરીએ શાબાશી આપી હતી. કોરોના વાયરસને લઈને હાથ મિલાવી શકાય નહીં, પરંતુ નાના બાળકે જે ઈચ્છા દાનને વ્યક્ત કરીને ચેક અર્પણ કર્યો હતો તેઓએ તેની સાથે હાથ મિલાવવામાં પણ પાછી પાની કરી નહીં. પાર્શવ શાહે સ્વર્ગીય ભૂપેન્દ્રભાઈ રવચંદભાઈ શાહ પરિવાર સહિત નેત્રંગ ટાઉનનું ગૌરવ વધારતા ટાઉનમાં આનંદ વ્યાપી ગયો છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે ઉપર બાવળનું ઝાડ તૂટી પડતા પોલીસ દ્વારા લકડહાર બનીને વૃક્ષ કાપીને હટાવી રસ્તો ખુલ્લો કરવાનો વિડીયો વાયરલ થયો છે. અંકલેશ્વર ભરૂચને જોડતા નેશનલ હાઈવે ઉપર મહાકાય વૃક્ષ ધરાશયી થતા રસ્તો બંધ થયો હતો. નગરપાલિકા ફાયર વિભાગની ટીમ વૃક્ષ હટાવવા પહોંચી, પરંતુ મશીન કામ ના કરતા એસઓજી પોલીસે જાતે વૃક્ષ કાપી રસ્તો ખુલ્લો કર્યો હોવાનો વિડીયો દાવા સાથે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે તો પોલીસ કર્મચારી પોતાના આક્રમક વલણને લઈને જાણીતી હોય છે, પરંતુ અંકલેશ્વરમાં પોલીસ કર્મચારીઓએ લોકડાઉન વચ્ચે સેવાકીય કાર્ય કરીને આગવી ઓળખ ઊભી કરી છે. કોરોના વાયરસને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 2 તબક્કામાં 40 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉનનું ચુસ્ત પણે પાલન થાય તે માટે લાખ સમજાવટ બાદ પણ ના સમજનાર સામે અંતે પોલીસે આકરું વલણ અપનાવ્યું હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર જોવા મળે છે. પરંતુ કેટલાક એવા વિડીયો પણ વાયરલ થયા છે જેમાં પોલીસ કર્મચારીઓ જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડે છે. ભરૂચ જિલ્લામાં પણ પોલીસે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવ્યું છે, પરંતુ આ વચ્ચે સેવાકીય કાર્ય કર્યા હોવાના કેટલાક વિડીયો વાયરલ થતા ભરૂચમાં પોલીસે આગવી ઓળખ ઊભી કરી છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે ઉપર એક બાવળનું મસ્ત મોટું મહાકાય વૃક્ષ ધરાશયી થઈ જતા અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. વૃક્ષને સાઈડ બાઈડ કરી રસ્તો ચાલુ કરવા માટે નગરપાલિકા ફાયર વિભાગની ટીમ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે મશીન ચાલુ ના થતા અંતે પોલીસે જ લકડહારાનું રૂપ ધારણ કર્યું હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રસ્તાને રાબેતા મુજબ ચાલુ કરવા માટે ભરૂચ એસઓજી પોલીસ તેમજ તેમના સ્ટાફ દ્વારા જાતે જ કુહાડી વડે કલાકોની મહેનત બાદ વૃક્ષ કાપી રસ્તો રાબેતા મુજબ ચાલુ કર્યો હતો. આમ કડક વલણ માટે પ્રખ્યાત પોલીસ જવાનોના સેવાકીય કાર્યનો વિડીયો ભરૂચ જિલ્લાના સોશિયલ મીડિયા ઉપર વાયુ ગતિએ વાયરલ થઈ રહ્યો છે. ઝઘડિયા તાલુકાના તરસલી ગામનો યુવાન નર્મદા નદીમાં નાહવા જતા પાણીમાં ઊંડે ચાલ્યો જતા તેનું મોત થયું હતું. ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ નવી તરસાલી ગામના 2 યુવાન મિત્રો નર્મદા નદીમાં સ્નાન કરવા જતા પાણીમાં તણાઈ જતા એક યુવાનને સ્થાનિક નાવડીવાળાએ બચાવી લીધો હતો, જ્યારે બીજો એક યુવાન નર્મદા નદીના પાણીના પ્રવાહમાં ડૂબવાથી અથવા તણાઈ જવાથી લાપતા બન્યો છે. ઝઘડિયા ફાયર ફાઈટરની ટીમ દ્વારા લાપતા બનેલ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજપરડી પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત મળતી વિગતો મુજબ ગુલામ હુસેન ઇસ્માઇલ મલેક રહે નવી તરસાલી તાલુકા ઝઘડિયા નોંધાવેલ ફરિયાદ મુજબ તેમનો નાનો ભાઈ મખદુમભાઈ અને તેનો મિત્ર મોસીન અહેમદ મલેક રહે નવી તરસાલી તાલુકા ઝઘડિયા બંને મિત્રો બાઇક લઈને સોમવારના રોજ બપોરના 3 વાગ્યે ચુની તરસાલી ગામે તીતલી ઓવારે નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. સ્નાન કરતી વેળાએ આકસ્મિક રીતે બંને મિત્રો નર્મદાના પાણીમાં ડૂબવા લાગતા બુમાબૂમ થતા સ્થાનિક ગુલામભાઈ નાવડીવાળાએ ભારે જહેમત ઉઠાવીને 2 મિત્રો પૈકી એક મોસીનભાઈને પાણીના પ્રવાહમાં ડૂબવાથી બચાવ્યું હતું. જ્યારે મખદુમભાઈનો કોઈ જ પતો નહીં લાગતા બીજા દિવસે ઝઘડિયા ફાયર ફાઈટર વિભાગની તરવૈયાની ટીમે લાપતા બનેલ યુવાનની શોધખોળ હાથ ધરી છે. નર્મદા નદીમાં લાપતા બનેલ યુવાનની બાઇકો, વસ્ત્રો અને પગરખા ઓવારા પાસેથી મળી આવ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે બપોરના 3 વાગ્યા સુધી લાપતા બનેલ યુવાનનો કોઈ જ પતો મળ્યો નથી અને યુવાન પાણીમાં ડૂબવાથી અથવા તણાઈ જવાથી મોત થયા હોવાના શંકા સેવાઈ રહી છે. રાજપરડી પોલીસે મોટા ભાઈની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી આરંભી છે. ભરૂચ જિલ્લામાંથી કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વધુ 2 ધર્મ પ્રચારકોનો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને જયાબેન મોદી હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી હતી. સ્ટાફ દ્વારા તેઓના તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા.
भरूच जिल्લામાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા ધર્મ પ્રચારકો પૈકી એક પછી એક લોકોનો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને રજા આપવામાં આવી રહી છે ત્યારે હાલમાં પણ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે હજુ પણ અસંખ્ય લોકો કોરોના વાયરસથી ગ્રસ્ત છે અને તેઓને સારવાર ચાલી રહી છે ત્યારે આજ રોજ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે બે કોરોનાગ્રસ્ત દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જેમાં અદનાન યુસુફ રહેવાસી ખર તથા યુનુસ યુસુફ મૌલવી રહેવાસી પારખેત કે જેઓ બંનેનો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને આજે જયાબેન મોદી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી હોસ્પિટલના સ્ટાફ સહિતના હાજર સભ્યો દ્વારા તેઓને ટાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવ્યા હતા અને તેઓને આજે ઘર પરત મોકલવામાં આવ્યા હતા આ સાથે આમ ડીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર